મોરબી પંથકના વાંકાનેરમાં અગાભી પીપડિયા ગામે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પત્ની ભાભી સાથે વાત કરતી હોય જે સારું નહીં લાગતા દેવરે ભાભીને માર માર્યો હોય જેને પગલે ભાભીનું સારવાર દરમિયાન મોત થયું છે જે બનાવ અંગે હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપી ડીએનએ ઝડપી લીધો છે અગાભી પીપડિયા ગામના રહેવાસ જયંતિ ધારાસી દેવી પૂજકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની નવી માનો દીકરો મુકેશ અને તેની પત્ની હીરાબેન વચ્ચે ઝઘડો થયો હતો અને પતિ પત્નીના ઝઘડા બાદ હીરાબેન ફરિયાદી જયંતિભાઈના પત્ની મીનાબેન પાસે આવી હોય જે સારું નહીં લાગતા આરોપી મુકેશ ધારાણીને મીનાબેનને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ જઈ મુકેશ ધારસીએ મીનાબેનને માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્ત મીનાબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જે સારવાર દરમિયાન મહિલાનું મોત થતા બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો વાંકાનેરમાં ગઈ તારીખ 18-12 આરોપી જે છે મુકેશભાઈ અને એમના પત્ની હીરાબેન એ બંને અંદરોઅંદર ઝઘડતા હતા એ દરમિયાન મુકેશભાઈના ભાભી મીનાબેન એ વચ્ચે પડતા આરોપી મુકેશભાઈને ખરાબ લાગ્યું એમણે મીનાબેનને લાકડી વડે માથામાં માર માર્યો અને આડેધડ લાકડીથી માર માર્યો અને ગાળો આપી જેથી મીનાબેનને ઇન્જરી થઈ મીનાબેનને એમના પતિ જયંતિભાઈ વાંકાનેરથી ધ્રોલ લઈ ગયા હતા ઘરગથ્થુ ઉપચાર કરતા હતા એમના પિયરમાં આ દરમિયાન મીનાબેનનું મૃત્યુ થયું હતું અને આરોપીને વાંકાનેર પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યો છે અને એના દિન બેના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે.